આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, નવરાત્રી નવરાત્રી આમ તો કહેવાય છે કે વર્ષમાં ચાર આવે છે, પરંતુ આસો માસની નવરાત્રીનું મહત્વ કંઈક અલગ જ હોય છે. કારણ કે માતાજીની આરાધનાની સાથે સાથે, માતાજીની ઉપાસનાની સાથે સાથે ફેશનનું પણ એટલું જ મહત્વ રહેલું છે. માતાજીની ઉપાસના તો કરે છે, પરંતુ જેટલા પણ ભાવિ ભક્તો હોય છે એ ઉપાસના કરતાની સાથે જ માતાજીની આરાધના કરતા કરતા ગરબે ઘૂમતા હોય છે. અને એમાં ફેશન એટલે કે ચણિયા ચોળી હોય કે કેડિયું હોય કે પછી દરેક ફેશનનું પણ એટલું જ મહત્વ હોય છે. અને આ નવરાત્રી આવે એટલે દરેક ભાઈઓ તથા બહેનો એ પોતાના વર્ષ દરમિયાન જે ચણિયા ચોળી કેડિયા હચકીને રાખ્યા હોય છે, એટલે કે પોતાના કબાટના ખૂણામાંથી કાઢે છે, અને સાથે જ્વેલરી પણ નીકળતી હોય છે, અને અવનવી ફેશનો પણ એમને જે લેટેસ્ટ ફેશનો ચાલતી હોય છે એ પણ એ લોકો એનું ધ્યાન રાખતા હોય છે. તો આ ચણિયા ચોળીની સાથે કેડિયું પણ આવી ગયું, સાથે કેટલાક લોકો અવનવી ફેશનમાં ટેટુ પણ કરાવતા હોય છે, તો કેટલાક લોકો નેલ આર્ટિસ્ટ સાથે નેલ પણ પોતાના પેઇન્ટ કરાવતા હોય છે. આવી અવનવી ફેશનને એ લોકો આવરતા હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે એ જ ફેશનને લઈને એટલે કે નવરાત્રીમાં ફેશનનું આગવું મહત્વ શું છે તેના વિશેની આપણે ચર્ચા વિચારણા કરીશું, જેથી આપણી સાથે કેટલાક મહેમાનો ઉપસ્થિત છે. મિતાલી શાહ કે જેઓ એક ગરબા ક્વીન છે, અને સાથે જ તેઓ એક સારા ગરબાના કોરિયોગ્રાફર પણ છે, ગરબાના ક્લાસ ચલાવશે, સાથે જ કેટલીક જગ્યાએ એઝ અ જજ તરીકે પણ ભૂમિકા ભજવે છે ગરબામાં. જી મિતાલી શાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સાથે છે આપણા બીજા ગેસ્ટ ઉદિત શાહ કે જેઓ ફેશન ડિઝાઇનર છે. લેટેસ્ટ અને અવનવી ફેશન એટલે કે ચણિયા ચોળી અને કેડિયામાં તેઓ ખૂબ જ માહિતગાર છે, અને જે મોટા મોટા ગરબા ગ્રાઉન્ડમાં જે ગરબા થાય છે એ દરેક એમના ચણિયા ચોળી અને કેડિયા એમના ત્યાંથી જ પહોંચતા હોય છે. જી ઉદિત શાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. થેન્ક યુ. સાથે જ આપણા ત્રીજા ગેસ્ટ છે ધીરેન્દ્ર છૈત્રી કે જેઓ ખૂબ જ સારા ટેટુ આર્ટિસ્ટ છે, અને વડોદરામાં તેમણે નામ કર્યું છે. જે ધીરેન્દ્ર છૈત્રી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌ પ્રથમ તો દર્શક મિત્રો, આપણે મિતાલી શાહ પાસેથી જાણીશું કે ગરબામાં એઝ અ ગરબા ક્વીન તમે બન્યા છો, તો એમાં આટલે બધું રસ ક્યાંથી છે, તમને પેશન ક્યાંથી છે? એકચ્યુઅલી હું બહુ જ નાની હતી, 7-8 વર્ષની હતી, ત્યારે શેરી ગરબાનો ટ્રેન્ડ બહુ જ હતો. સોસાયટીમાં મારા દાદી ગરબા ગાતા હતા, બધા ઘરડા લોકો ભેગા થઈને રાઈટ ગરબા ગાતા હોય, અને બધા છોકરાઓ ને મમ્મીઓ બધા રમતા હતા, એટલે મારી મમ્મી મને રેડી કરીને લઈ જાય. ત્યારે મને ફક્ત એક તાલી પાડતા આવડતી હતી. ધીમે ધીમે મમ્મીએ જે શીખવાડ્યું એમ હું શીખતી ગઈ, અને પછી એને મને ડાયરેક્ટ મોટા ગ્રાઉન્ડમાં છોડી દીધી, અને એને જેટલું શીખવાડ્યું તો એનાથી મેં શરૂઆત તો કરી દીધી. પણ ત્યાં જે બધા પ્લેયર્સ રમતા હતા, જે મોટી ઉંમરના હોય, મારાથી 10-15 વર્ષ મોટા હોય, એ લોકોને જોઈ જોઈને હું શીખતી ગઈ, કેમ કે એ વખતે ગરબા ક્લાસનો કોઈ ટ્રેન્ડ હતો જ નહીં. અને પછી એમાં ને એમાં જ હું મારું વેરિએશન્સ લાવતી ગઈ, અને પછી ક્યાં જઈને હું ધીરે 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 પ્રાઇઝ વિન કરતી થઈ ગઈ. ડ્રેસિંગ બધું મારી મમ્મી રેડી કરતી હતી, એટલે એના હાથથી હું જે રીતે રેડી થઈ, તો એક એની બ્લેસિંગ્સ હતી, એક મારી શીખવાની ધગસ, અને મારો જે શોખ હતો પહેલેથી ડાન્સિંગનો. બટ સમહાઉ એ વખતે એટલા ડાન્સિંગનો એનો ટ્રેન્ડ નહોતો, તો અને એવી રીતે જ હું ગરબામાં જ આગળ વધતી ગઈ, વિનર્સ થતી ગઈ, અને ધીરે ધીરે હું ક્યારે ગરબા ક્વીન બની ગઈ એ મારા માટે પણ સરપ્રાઈઝ હતી. મારી ડોટર એક દિવસ ગૂગલ જોતી હતી, 2017-18 ની વાત છે, અને સડનલી એને સર્ચ કર્યું તો શી શો મી કે મમ્મી લુક યુ આર ઓન ધ ગૂગલ, એટલે ત્યારે મને ખબર પડી કે હું ગરબા ક્વીન છું. ઓકે, એટલે આમ કહી શકાય કે નવરાત્રીમાં કહેવાય ને કે પારંપરિક રીતે આપણે જે ગરબાની જે રમવાની જે રીત છે, ગોળ ફરીને રમતા હોય છે, એ આપણે પારંપરિક એટલે વારસાઈ આપણે મળી છે એમ કહી શકાય, રાઈટ? સાથે જ હું ઉદિત શાહને પૂછવા માંગીશ કે ચોલીમાં ઘણી બધી લેટેસ્ટ ડિઝાઇન હોય છે, તો એમાં તમે સિલેક્શન કેવી રીતે કરો છો કે આ લેટેસ્ટ ડિઝાઇન કહી શકાય? આમાં ગરબા એટલે આપણે એવું કહી શકાય કે જે ટ્રેડિશનલી રબારી, જે રબારી લોકો પહેરતા હતા, એનો ટ્રેન્ડ સૌથી મોટો લેટ ચાલતો હોય છે. જે રબારી વર્કના ઓરિજિનલ કચ્છી કાપડા ને જે આવતા હતા તેની અંદરથી હવે ફેશન બદલાય તો એ પ્રમાણે આપણે પણ બદલાવવું પડે.
એટલે એ જ વસ્તુને લઈને અમે અલગ અલગ ડિઝાઇન્સ કરતા હોઈએ છીએ કે જેના પેચીસ અલગ અલગ મૂકી અલગ અલગ ટાઈપના કાપડ લઈ અને એની ઉપર ડિઝાઇન અમે કરીએ. જેમ કે ઓઢણી આવે તો ઓઢણીની અંદર પ્લેન કાપડ આવે, લેરિયું ઓઢણી આવે, એ રીતની અલગ અલગ ઓઢણીઓ પણ આવતી હોય છે. જેમ કે જેન્ટ્સનું હોય તો જેન્ટ્સની અંદર પહેલા કેડીઓ અને ધોતી એકલું પહેરતા હતા, હવે એની અંદર ટ્રેન્ડ આવ્યો છે કે એની અંદર સાથે કોટી આવે, માથે પાઘડી આવે, તે રીતના અલગ અલગ વસ્તુ અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ. કલર કોમ્બિનેશન્સ જે અત્યારે નવા લેટેસ્ટ ચાલતા હોય છે, એમ તો એવું કહેવાય કે ગરબા એટલે લાલ લીલો પીળો જે માતાજીનો કલર કહેવાય, પણ હવે જેમ ટ્રેન્ડ બદલાય છે એમ આપણે અત્યારે અલગ અલગ કલર્સ એની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. એટલે આ પણ એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી. અને તે જ આમ તો કહેવાય કે જે લોકો પહેલા ગામડામાં જે લોકો આ વેશ પહેરતા હતા એ પહેરવું કોઈ પસંદ ના કરે, પરંતુ ગરબા એક એવો ફેસ્ટિવલ છે, એક એવો ઉત્સવ છે જે માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભારતની સાથે સાથે હવે દેશ વિદેશમાં પણ આ પહેરવેશને અનુસરે છે. રાઈટ? યસ, સાચી વાત છે. ધીરેન્દ્ર છૈત્રી, હું આપને પૂછવા માંગીશ કે નવરાત્રીમાં ટેટૂનું મહત્વ શું છે? મહત્વ લાઈક નવરાત્રીમાં એવું છે મેડમ કે જે નવરાત્રીમાં જે ભીડ જામે છે એ બધામાંથી અલગ દેખાવા માટે લોકો પોતપોતાના શરીર પર ટેટૂ કરાવે છે. લાઈક નવરાત્રીમાં મોસ્ટ ઓફલી ટેમ્પરરી ટેટૂઝનું વધારે ચલણ હોય છે કે એક દિવસ બે દિવસ, ત્યાં ત્રીજા દિવસે પાછું નીકળી જાય, ત્રીજા ચોથા દિવસે ખેલૈયાઓ પોતાના ગ્રુપ્સને લઈને ફરી ટેટૂ કરાવવા માટે આવે છે, જેને કહેવાય ટેમ્પરરી ટેટૂ. તો ભીડથી અલગ દેખાવા માટે લોકો પોતાના શરીર પર ટેમ્પરરી ટેટૂઝ કરાવતા હોય છે. મહત્વ આ જ છે, વધારે બીજું કંઈ નથી મેડમ. આપણે મિતાલી શાહ પાસેથી જાણીશું કે ગરબાની પૂર્વ તૈયારી આપ કેવી રીતે કરો છો અને એમાં ખાસ કરીને કોસ્ચ્યુમ જે સિલેક્શન કરો છો એમાં શું ધ્યાન રાખો છો? ગરબાની પૂર્વ તૈયારીમાં તો જે ડ્રેસિંગ્સ ને બધું છે જનરલી અમે જાતે જ બનાવતા હોઈએ છીએ. હું કોઈ ડિઝાઇનર પાસે નથી કરાવતી, મારી મમ્મી પોતે ડિઝાઇન કરે છે, એટલે હું એ મેક શ્યોર પહેલેથી જ કરી દઉં છું કે મારે આ દિવસે આ પહેરવાનું છે. એટલે હું નવ દિવસના નવ ચણિયા ચોળી એની સાથે એના ઓર્નામેન્ટ્સ ને એનો એક બંચ જ બનાવીને હું મૂકી દઉં છું. બીકોઝ કે વી આર વર્કિંગ યુ નો, એટલે બહુ જ લેટ થઈ જાય, ડોટરને બી રેડી કરવાની હોય, એટલે અમે પહેલેથી જ એના મેચિંગ્સ ને બધું સેટ કરી દેતા હોઈએ છીએ. અને ડે વાઇઝ જેવી રીતે આઠમ છે ત્યારે રેડ કલર, પછી એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ ગ્રીન યલો એવી રીતે અમે ફિક્સ કરીને મૂકી દેતા હોઈએ છીએ. અને હાઉ ટુ ડ્રેસઅપ મીન્સ કે અમે લોકો જે ટ્રેડિશનલ આપણી જે સ્ટાઇલ છે એ જ રીતે અમે ચણિયા ચોળી બનાવતા બી હોય છે અને એ જ રીતે વેર કરતા હોય છે. એન્ડ મને ડિસાઈડ છે જ કે એક ટ્રેડિશનલ આપણી જે સ્ટાઇલ છે કે અંબોડો વારવાનો, જે આપણી બિંદી છે, મેકઅપ છે, એ દરેક વસ્તુ પહેલેથી પ્લાન થઈ જ જતી હોય છે કે ભાઈ આ રીતે હું આ દિવસ આ જ રીતે તૈયાર થઈશ. અને પેલું છુટ્ટા હેર ને આતે એ હું ક્યારે પ્રિફર નથી કરતી, એટલે મારે વેણી ને આતે એનો જે ઓર્ડર આપવાનો હોય એ હું પહેલેથી જ બધું પ્રિપેર કરીને રેડી કરી દઉં છું. ઓકે, ઉદિશા, હું આપણી પાસેથી જાણવા માંગીશ કે નવરાત્રીમાં ખાસ કરીને ગર્લ્સ અને હવે તો કહેવાય કે બોયઝ લોકો પણ એ લોકો કેડું પહેરતા હોય છે, પણ એ જે કેડું પહેરે છે કે આ લોકો ગર્લ્સ પણ ચણિયા ચોળી પહેરે છે, તો એમાં ઘણી બધી અવનવી ડિઝાઇન હોય છે, તો એમાં આઉટફિટ કેટલા પ્રકારના હોય છે? કારણ કે ગર્લ્સ માત્ર ચણિયા ચોળી જ નહીં, એની અંદર એક પાયજામા ટાઈપ હોય છે કે પછી આમ ઘરારા ટાઈપ પણ એ લોકો પહેરતા હોય છે, તો એમાં કેટલા આઉટફિટ હોય છે? એટલે આમ તો ઓરિજિનલ ગર્લ્સ માટે આપણે એવું કહીએ કે ચણિયા ચોળી એ લોકોનો બેઝિક પોશાક કહેવાય જે નવરાત્રીમાં પહેરવામાં આવે છે. પણ એની અંદર ઘણા લોકો લોંગ ચણિયા ચોળી પ્રિફર કરે છે, ઘણા લોકો થ્રી ફોર શોર્ટ ચણિયા ચોળી પ્રિફર કરે છે. અત્યારે એક નવો લેટેસ્ટ ટ્રેન્ડ આવ્યો છે કે ચણિયા અને બ્લાઉઝની ઉપર હવે ગર્લ્સ પણ પોતે કેડિયું પહેરે છે, જે ઓઢણીની જગ્યાએ કેડી ઉપર આવે છે, એની ઉપર પાઘડી પણ પહેરે છે. એટલે અત્યારે ઘણી બધી આવી લેટેસ્ટ પેટર્ન્સ ગર્લ્સની અંદર પણ વેરાયટી આવે છે. પછી સિંગલ લેયર ચણિયા આવતા હતા, એની પછી ટુ લેયર ચણિયા આવ્યા, થ્રી લેયર્સ ચણિયા આવ્યા, એટલે અલગ અલગ લેયર્સ વાઇઝ એનો ચણિયાની ડિઝાઇન થતી હોય છે. જેમ કે અત્યારે ઘૂમર ડાન્સ ને જે બધા આવે છે, એટલે એની અંદર જે પ્રમાણે બે કલર ત્રણ કલર્સના અલગ અલગ ચણિયાની અંદર ડિઝાઇન થતા હોય છે. બ્લાઉઝની અંદર કટ મુકતા હોય છે કે આમથી ડિઝાઇન જતી હોય કે આમથી ડિઝાઇન, કટ અલગ અલગ આવે. બ્લાઉઝની અંદર કોઈને સ્લીવલેસ ગમે છે, કોઈને થ્રી ફોર્થ બ્લાઉઝ ગમે છે, કોઈને બેકલેસ કાપડું ગમે છે, એટલે એ પ્રમાણેની અલગ અલગ ડિઝાઇન્સ થતી હોય છે. ઓકે, એટલે દરેકને આમ કહેવાય ને કે ભલે ને લાખો લોકોની સંખ્યામાં એ લોકો પોતાની જાતને અલગ જ તરી આવવા માંગતા હોય છે, રાઈટ? યસ, દરેક જણ પોતે જે ડ્રેસઅપ થાય છે એ પોતે પોતાની આઈડેન્ટિફિકેશન અલગ કરવા માંગતું હોય છે કે હું બધા કરતા અલગ કેવી રીતના દેખાઉં, તેના માટેની પોતાની ચોઈસ દરેકની અલગ અલગ હોય છે. ધીરેન્દ્રભાઈ,
નવરાત્રીમાં ખાસ કરીને જે લોકો ટેટુ કરાવતા હોય છે તો એમાં કયા કયા પ્રકારના ટેટુ થતા હોય છે? બેઝિકલી તમને જણાવી દઉં કે નવરાત્રીમાં મોસ્ટ ઓફલી ટેમ્પરરી ટેટુઝ વધારે ચાલુ હોય છે. તો ગ્રુપ્સ પોતાના સબ્જેક્ટના હિસાબે, લાઈક 10 જણાનું ગ્રુપ છે તો 10 જણા પોતે અલગ અલગ થીમ પ્રમાણે, લાઈક આજે માતાજીનો ફેસિંગ વાળો ટેમ્પરરી ટેટુ કરાવ્યું, એક દિવસે એ થઈ ગયું, દેન સેકન્ડ દિવસે દાંડિયા બનાવીને છે. ગર્લ્સ મોસ્ટ ઓફલી બેક પર ફૂલ બેક પીસ બનાવીને પણ જાય છે. તો એ રીતના આખા ગ્રુપ્સ હોય છે. માતાજીને લગતા જ મોસ્ટ ઓફલી બધા ટેટુઝ બનતા હોય છે સ્પેસિફિકલી, અને ઘણા સરસ લાગતા હોય છે ટેટુઝ. ઓકે, એટલે ટેટુમાં પણ આ લોકો રોજ જ, મતલબ યસ, આખા ગ્રુપ્સના ગ્રુપ્સ આવે છે ડેલી. મારો સ્ટુડિયો 7 વાગ્યાથી ફૂલ થઈ જાય છે, હું 11:30 ઘરે પાછો જઉં છું બીકોઝ ઓફ ટેમ્પરરી ટેટુઝ, કેમ કે ગ્રુપ્સના ગ્રુપ્સ બુક જ હોય છે પહેલાથી અમારે ત્યાં. ઓકે, એડવાન્સમાં જ બુકિંગ? હા જી મેડમ, હા જી. ઓકે, મિતાલીશા, આપ ગરબા ક્વીન રહ્યા છો, તો તમે કીધું કે તમારા દાદી પાસેથી તમે શીખ્યા છો, તો ત્યારથી લઈને તમે જ્યારે ગરબા ક્વીન બન્યા તો તેની જર્ની કેવી રહી, એના વિશે જણાવશો? જર્ની તો મારી બહુ જ એક્સાઇટેડ હતી, અને જ્યારે નાનપણથી એક તાલીથી ગરબા જે મેં ચાલુ કર્યા હતા, જે શેરી ગરબા ચાલતા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી હું છેલ્લા 20 વર્ષથી યુનાઇટેડ વેમાં ગરબા રમું છું. બહુ જ નાની 7-8 યર્સની હતી ત્યારે એકવાર યુનાઇટેડ વે અક્ષર ચોક હું ગરબા રમવા ગઈ હતી મારા કાકા કાકી સાથે, અને હું ત્યાં ખોવાઈ ગઈ હતી. ત્યાર પછી મળી પણ ગઈ હતી એનાઉન્સમેન્ટથી, પછી મને એ લોકો મોટા ગ્રાઉન્ડ પર લઈ નથી ગયા. પછી મમ્મી પપ્પા નજીકના કોઈ બી મોટા ગ્રાઉન્ડ પર મને ને મારી સિસ્ટરને મૂકી દેતા, અને અમે બંને અમારા બેની જ કંપની હોય, હું ક્યારેય મોટા ગ્રુપમાં રમતી નથી. અને ત્યારથી લઈને ધીરે ધીરે બધા ઘણા 3-4 મેં ગ્રાઉન્ડ બી ચેન્જ કર્યા, અને આફ્ટર મેરેજ મારા 2002માં મેરેજ થયા, અને એના પછી યુનાઇટેડ વે મેં જોઈન કર્યું. અને મારા જે રિલેટિવ્સ હોય એ લોકો સાથે હોય, ફ્રેન્ડ્સ બહુ રેરલી, બટ હું ગરબા ક્લાસ કરાવું છું. એટલે મારું જે જર્ની હતી કે જે હું બહુ જ નાની એજથી પ્રાઇઝ જીતવા માંડી હતી, તો ગ્રાઉન્ડ પર બી બધા મને મળે તો કે મેડમ અમને શીખવાડો ને તમારા જેવું શીખવાડો, એટલે ધીમે ધીમે મેં ગરબા ક્લાસ બી ચાલુ કર્યા, અને મારા જે બી સ્ટુડન્ટ છે હું એ લોકોને કોમ્પિટિશન લેવલ પર રેડી કરતી, અને એ લોકો અહીંયા નહીં અમદાવાદ પણ જાય ને તો પણ એ લોકો વિનર થઈને આવતા, અને ગ્રાઉન્ડ પર પણ હું એ લોકોને મારી સાથે લઈ જતી જેને આવવું હોય એ લોકોને. અને પછી ધીરે ધીરે કરીને વચ્ચે લોકડાઉનમાં 2 વર્ષ અમે રમી નહીં શક્યા યુનાઇટેડ વેમાં, અને બસ આવી રીતે યુનાઇટેડ વેમાં પણ હું મેગા ચેમ્પિયન 4-5 વખત બની છું. અને થેન્ક યુ. અને બસ એમ જ મારી આ જર્ની ત્યાંથી બહુ જ નાની હતી ત્યારથી શરૂ થઈ હતી. આમાં સૌથી મોટો ક્રેડિટ મારી મમ્મી અને મારા હસબન્ડનો છે, કે મારી મમ્મીએ મને શીખવાડ્યું ગરબા રમતા શરૂઆત કરી, અને મારું જે ડ્રેસિંગ છે મારા હેરડુથી લઈને મારી વેણી સુધી બધું મમ્મીએ ધ્યાન આપ્યું છે. એકચ્યુઅલી અત્યારે હું અહીંયા બેસી છું પણ એ પણ મમ્મીની જ મહેરબાની હતી, બીકોઝ મને હું ડેન્ગ્યુમાંથી હમણાં રિસન્ટલી ઊભી થઈ છું, અને એને બહુ જ કેર કરી છે બીકોઝ ઓફ નવરાત્રી. મને બહુ જ ક્રેઝ છે ગરબાનો કે હું જાતે, મને એવું લાગે નવરાત્રી એટલે હું. અને બસ હવે ત્યાંથી લઈને અત્યાર સુધી મેં ઘણા બધા પ્લેયર્સ યુનાઇટેડ વે ને પણ આપ્યા છે, અને આજે કલ્ચર જે આપણું વડોદરાનું છે ગરબાનું, ઘણા બધા ગ્રાઉન્ડ પર મારા સ્ટુડન્ટ અત્યારે ગરબા રમી રહ્યા છે, VNM ક્વીન પ્રિન્સ પણ બની ચૂકેલા છે. એટલે એ મારી જે જર્ની છે એમાં આ લોકોનો પણ સૌથી મોટો ફાળો છે. મારું મેઇન સેટિસ્ફેક્શન તો એ જ છે કે હું જે કરી રહી છું ને એમાં હું હેપી છું અને સામેવાળા પણ હેપી છે. ઓકે, એટલે પેલું આમ કહેવાય ને કે તમે દરેક વાતમાં તમારા મમ્મીનું નામ લીધું છે. માને જો છત્ર છાયા હોય તો બાળક એ ક્યારેય પાછું નથી પડતું એમ કહેવાય છે, એટલે એ ખરેખર તમારી અંદર દેખાય છે. અને પેલું કહેવાય કે મન હોય તો માંડવે જવાય, તો તમારું મન પહેલાથી જ આ ગરબામાં અને આ ડાન્સમાં રહ્યું જ છે, એટલા માટે જ તમે આટલા ક્વીન પણ રહ્યા છો અને આટલી સારી જર્ની રહી છે. સાથે હું ઉદિશાને પૂછવા માંગીશ કે ખેલૈયાઓ માટે સૌથી સારા આઉટફિટ કયા રહેશે નવરાત્રીમાં, જે સદાબહાર ચાલ્યા પણ કરે અને એ લોકોને રમવામાં પણ ઈઝી પડે? તો ખેલૈયાઓ માટે ઓરિજિનલ ટ્રેડિશનલ વસ્તુ જે આપણે જે બોયઝ માટે કરીએ તો કે આપણે કેડિયું, જે લોકોનું માટેનું બેઝ હોય છે. પણ હવે એની અંદર પણ ઘણું બધું અલગ આવે કે જેમ કે 2-પીસ 3-પીસ 4-પીસ એવી રીતના અલગ અલગ આવતા હોય છે. કોઈને કેડિયાની નીચે ધોતી ગમે છે તો કોઈને એની નીચે ભરવાડી ચૂડીદાર પહેરી અને એની ઉપર સરસ કચ્છી જે કચ્છી પેચ પહેરવાનું પણ ગમતું હોય છે. અંદર કોટી પહેરે, માથા ઉપર પાઘડી આવે, જે આપણી ઓરિજિનલ ગરબાની અંદર સૌથી સારામાં સારી વસ્તુ કહેવાતી હોય છે. એની અંદર પણ હવે તો ઘણા બધા ટ્રેન્ડ આવી ગયા છે કે 2-3 કલરની પાઘડી બનતી હોય છે. હવે તો અમે લોકો છૂટી પાઘડી પણ બનાવતા હોઈએ છીએ.
એટલે એની અંદર પણ અમે હોય છે કે એની અંદર અમે લોકો બાંધ 20 મીટર 25 મીટર 30 મીટરની અલગ અલગ એટલી પાઘડી બનાવતા હોય છે. એટલે બોયઝની માટે હવે ઘણું બધું વસ્તુ ઓપ્શન્સ ખુલી ગયા છે. જે પહેલાં એવું કહેવાતું હતું કે ખાલી ગર્લ્સ જ ફૂલ શણગાર કરતી હતી, હવે એવું કહેવાય છે કે ગર્લ્સ કરતાં બોયઝના પણ શણગાર એનાથી વધી ગયા છે. એટલે સાફાથી લઈને એ લોકોના કેડ્યુમાં જે આટલા પ્રકાર હોય છે એ બધામાં જ મતલબ વધારે પડતું હવે થઈ ગયું છે. યસ. હા, ધીરેન્દ્રભાઈ હું આપની પાસેથી જાણવા માંગીશ કે તમે અત્યારે પણ પહેલા વાત કરી કે રિમુવેબલ કે પરમેનન્ટ ટેટુ કરાવતા હોય છે, તો એમાં સૌથી સારા ટેટુ કયા? પરમેનન્ટ એ હોય કે પછી ટેમ્પરરી જે રાખતા હોય એ ટેટુ સારા? સી, જેમ આગળ પણ મેં જણાવ્યું કે ટેમ્પરરી મોસ્ટ ઓફલી નવરાત્રિમાં વધારે કરાવતા હોય છે ખેલૈયાઓ, અને પરમેનન્ટ મોસ્ટ ઓફલી એવરી યર ચાલતા જ હોય છે. બીકોઝ ઓફ પરમેનન્ટ વસ્તુ એવી છે કે ક્લાયન્ટ પોતાની મેમરી સ્વરૂપે પોતાના સાથે રાખવા માંગે છે, લાઈફ ટાઈમ પોતાની સાથે રહે છે, જ્યારે ટેમ્પરરી ઓનલી 3-4 ડેઝ રહીને નીકળી જાય છે. અમુક ક્લાયન્ટ્સ હોય છે જે પોતાની લાઈક મધર પાસ થઈ ગયા હોય તો એમનો ફોટોઝ વગેરે કરાવે છે કે લાઈફ ટાઈમ પોતાની સાથે રહે. તો બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. કોઈને પરમેનન્ટ નથી ગમતા તો તે ટેમ્પરરી કરાવે છે, તેને ટેમ્પરરી નથી ગમતા પરમેનન્ટ કરાવે છે. આ જ છે ડિફરન્સ, બીજો કંઈ નથી. મેડમ, ઓકે. મિતાલીબેન, હું આપણી પાસે જાણવા માંગીશ કે તમે ગરબા ક્વીન રહ્યા છો, કોરિયોગ્રાફર છો, ગરબા ક્લાસ ચલાવો છો, તો હવે સાથે સાથે તમે એઝ અ ગરબામાં જજ તરીકે પણ ભૂમિકા ભજવો છો, તો આ સફર વિશે તમે શું કહેશો? એઝ અ જજ તરીકે હું કહું તો આમાં જજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે ગરબા રમો છો, ડાન્સિંગ કરો છો કે ફેશન શો છે, એમાં હું સૌથી મેક્શ્યોર વધારે એ રાખું છું કે તમારું ડ્રેસિંગ, એના કલર્સ, તમારા હેર ડોઝ, એક બિંદીથી લઈને તમારા હાથના અલતો ને તમારા પગની પાયલ, કેડનો કંદોરો, દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે તમારી સ્ટાઇલ, બોડી લેંગ્વેજ, તમારા ફેસ એક્સપ્રેશન્સ. એટલે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને પછી જ જજમેન્ટ થતું હોય છે. અને મારી આ જજની જે મારી કરિયર છે એની શરૂઆત મારી 7 વર્ષ પહેલાથી થઈ છે. અને જે રીતે હું મારા છોકરાઓને રેડી કરું છું કે જે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા ગરબાનો મેઇન વસ્તુ એ છે તાલી ચપટી ને નીચે નમીને ગરબો લેવો. અત્યારે સમટાઈમ્સ શું છે, ઘણાની સ્ટાઇલમાં કોઈ ચણિયા પકડીને ગરબા રમે છે, કોઈ હાથની આમ સ્ટાઇલથી ગરબા રમે છે, તાલી ચપટી ને એનું ટ્રેન્ડ થોડુંક ઓછું દેખાય છે. એટલે એઝ અ જજ હું એ જ કહીશ બધાને કે જે આપણી મેઇન સંસ્કૃતિ છે આપણા વડોદરાની, કે જે આપણો અર્વાચીન પ્રાચીન ગરબા, એમાં તમે તાલી ચપટી, તમારું જે ફૂલ ડ્રેસઅપ છે, તમારી બિંદીથી લઈને પાયલ સુધી દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ, વાળ બાંધેલા હોવા જોઈએ. માથે ઓઢવાનો બી ઘણો ટ્રેન્ડ છે અત્યારે, કચ્છી ચણિયા ચોળીમાં બહુ સરસ ટોપી આવે છે માથે પહેરવાની ગર્લ્સની બી. અને ઉદિતભાઈએ વાત કરી એમ કોટી ચણીઓને અંદર બ્લાઉઝ એવી રીતનો બી ટ્રેન્ડ આવ્યો છે. એન્ડ અત્યારે નવો ટ્રેન્ડ બી આવ્યો છે કે ચણીઓને એની ઉપર લોંગ કુર્તી. બટ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી છે આપણું ટ્રેડિશનલ ડ્રેસ છે ચણિયો, બ્લાઉઝ ને ઓઢણી, એ હોવું બહુ જરૂરી છે. કેમ કે ઓઢણી એ આપણે સ્ત્રી તરીકેની એક આપણો એક આઇકોન છે, સાડી છે, ઓઢણી છે, રાઈટ? એટલે એઝ અ જજ મને આ દરેક વસ્તુમાં જો તમે ખરા ઉતરો છો તો જ હું જજિંગ કરું છું, અધરવાઇઝ હું છોડી દઉં છું. ઓકે. અને એની અંદર એવું પણ હોય છે કે જજીસ લોકો બધા કલરને પ્રાધાન્ય આપે છે, બટ જ્યારે બ્લેક કલર હોય છે ત્યારે એ લોકો પોતાનો પગ પાછો ખેંચતા હોય છે, તો શું મહત્વ છે આમાં? આમાં એકચ્યુઅલી 9 કલર જે માતાજીના છે એ 9 કલરનું ઇમ્પોર્ટન્સ છે. બ્લેક કલરનું લોજિક એકચ્યુઅલી એવું છે કે બ્લેક કલરમાં તમે બીજો કોઈ કલર મિક્સ કરશો ને તો પણ એ બ્લેક જ રહેશે. અને દરેક એના સિવાયના દરેક કલર છે એનું એક પોતાનું આગવું મહત્વ છે. અને એ રીતે જ તમે જે ગરબા માતાજીના 9 દિવસ રમો છો, આપણે જાણીએ છીએ કે આપણે ક્યારેય બ્લેક કલરનો યુઝ નથી કરતા. જ્યારે અમાવસ હોય છે ત્યારે જ ઠાકોરજીને કે માતાજીને બ્લેક કે કથ્થઈ કલરના કપડાં પહેરાવવામાં આવતા હોય છે. એટલે એ દરેકે દરેક રંગનું એક મહત્વ છે, એની પાછળનો એક મિનિંગ છે, એના માટે બ્લેક કલર થોડું અવોઈડ કરે છે. એટલે આપણે માતાજીને પણ બ્લેક કલરના કપડા નથી પહેરાતા, તો એટલા માટે જ આપણે પણ પોતે નહીં પહેરતા ને જજીસમાં નહીં એ લોકો જજ કરતા, રાઈટ? ઓકે. હવે હું ઉદિતભાઈ પાસેથી જાણવા માંગીશ કે ઘણા લોકો ફેશનની સાથે સાથે સારું અને સસ્તું શોધતા હોય છે, તો આ બધામાં તમે મેનેજ કેવી રીતે કરો છો? હા, એટલે આની અંદર એવું હોય છે કે દરેકનું પોતપોતાનું બજેટ, કારણ કે નવરાત્રિ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે ધારો એટલી વસ્તુ અંદર નાખી શકાય છે. તમે કહો કે મારે 2000નો ચણિયો બનાવવો છે તો 2000નો બની શકે છે, અને 22000નો બનાવવો છે તો 22000નો પણ બની શકે છે. એટલે દરેકની પોતપોતાની ચોઈસ છે.
એટલે એ પ્રમાણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારે એને ડિઝાઇન કરવું પડતું હોય છે. એટલે અમે કસ્ટમરને પૂછીએ કે તમારું શું બજેટ છે, એટલે એ પ્રમાણે એમાં શું વસ્તુ આવી શકે છે. આજે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે તમે ઓરિજિનલ કચ્છી પેચ જોવા જાઓ તો ઘણા મોંઘા થઈ ગયા છે. આજે આપણે એનો યુઝ કરવો છે તો એ પછી આપણે સસ્તાના એમાં નથી થઈ શકતા. પણ એટલે જ અમે અત્યારે એક નવો ટ્રેન્ડ કરેલો છે કે એ જે કચ્છી પેચ આવતા હતા એને અમે હવે ડિજિટલ પ્રિન્ટ કરેલી છે, જેને તમે દૂરથી તમે ટચ ના કરો ત્યાં સુધી તમને ખબર ના પડે કે આ ઓરિજિનલ છે કે આ ડિજિટલ પ્રિન્ટ કરેલી છે. ઓકે, એટલે પેલું વર્ક કરેલું છે દોરાથી કે પછી પ્રિન્ટ કરેલી છે એમાં ફરક તફાવત જ નહીં લાગતો. તમને દૂરથી કોઈ તફાવત નહીં લાગે, એ તમે ટચ કરશો ત્યારે જ તમને એ વસ્તુની ખબર પડશે. એટલું એનું ડિટેલિંગ કરીને અમે અત્યારે એને પ્રિન્ટ ઉપર લઈ ગયેલા છે. એટલે જેમથી આજે કસ્ટમરને પણ પોતાના બજેટની અંદર સસ્તું અને સારું મળી શકે છે. બાકી આમ ઓરિજિનલ કચ્છી આપણે જવા જઈએ તો અત્યારે તમે કોઈ પણ એક ચણિયા ચોળી ડિઝાઇન કરો કે કેડિયું ડિઝાઇન કરો 10,000 ની નીચે રેડી નથી થઈ શકતું. ઓકે, જે આજે દરેક જણનું પોતાનું બજેટ પણ ના હોઈ શકે. અને એ પણ રોજે રોજ એ લોકોને અલગ અલગ પહેરવાનું હોય, અલગ અલગ વસ્તુ જોઈતી હોય, એટલે એના માટે અમે આજે ઘણું બધું હવે એની અંદર ચેન્જીસ લાવી રહ્યા છે. એટલે કસ્ટમરને જે આમ સારું પણ જોઈતું હોય અને એ લોકોના બજેટમાં પોસાય પણ રહે એ પ્રમાણેનું પણ તમે ડિઝાઇન કરતા જ હોવ. યસ, 100%. ધીરેન્દ્રભાઈ, હું આપણી પાસેથી જાણવા માંગીશ, કહેવાય છે કે એટલે અમે પણ મેં પોતે સાંભળેલું છે કે અમારા જે બા હતા તે કહેતા હતા કે છૂંદણું એટલે કે આજકાલ આપણે ટેટૂ કહેતા હોઈએ છે એ તમારે જીવનમાં કરાવવું જ જોઈએ. અગર જો નહીં કરાવ્યું તો તમારે એમ કહે છે કે ઉપર જઈને પણ જ્યારે તમે સ્વર્ગવાસ બનો તો ત્યારે પણ ભગવાન તમને છૂંદણું કરતા જ હોય છે. તો એ રીતે અને ખાસ કરીને ભરવાડ લોકો પણ એમના બોડી પર મોટા ભાગે છૂંદણું કરાવેલું જ હોય છે, ટેટૂ કરાવેલું હોય છે. તો આ શું ટેટૂ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો જે આ તમે છૂંદણું જે કીધું એ આદિવાસી પ્રજાતિએ બહાર પાડેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મોસ્ટ ઓફ આદિવાસી પ્રજાતિએ પોતાના જે ગ્રુપ્સ હોય એ લોકોને એક સિમ્બોલિઝમ એ લોકોનો હતો કે એ ટેટૂ બનાવેલું હોય, છૂંદણું બનાવેલું હોય તો એ ગ્રુપનો માણસ છે, એ રીતના એ લોકો ઓળખ આપતા હતા. એ લોકો લાઈક 52 કાંટાથી અને કાજલ ને સમથિંગ મિક્સ કરીને એ લોકો કલર બનાવતા હતા એ ટાઈમે. અને જેમ જેમ હવે આ ટ્રેન્ડ વધતો ગયો છે, જેમ જેમ માર્કેટ વધી રહ્યું છે, એમ એમાં પ્રોફેશનલ રીતે ટેટૂ પ્રોફેશનલ રીતે આવી ગયું છે માર્કેટમાં. અને તમે જે વાત કીધી કે યસ, મેં એવું સાંભળ્યું છે, એનું તથ્ય મને નથી ખબર, બટ પોતાના શરીરમાં એક પોઈન્ટ તો હોવો જ જોઈએ એ મેં પણ સાંભળ્યું છે, પણ એની આખી સ્ટોરી આજ સુધી મને ખબર નથી. તમે જે કીધું પ્રમાણે ભરવાડ લોકો ઘણા મોટી માત્રામાં આખા ફૂલ બોડીમાં લેડીઝો કરાવે છે. હા યસ, એ વસ્તુ બિલકુલ સાચી. હા યસ, આખું ફૂલ ફેસિંગ ભરેલું હોય છે, ગળું ભરેલું હોય છે, એ છૂંદણા કરાવેલા હોય છે એ લોકોએ. એટલે એક કથા આમ જોડાયેલી હશે. હા યસ, એક તથ્ય સાથે વસ્તુ જોડાયેલી છે, પણ એ મને પણ નથી ખ્યાલ કે આખું તથ્ય શું છે. યસ, એ જેમ જેમ ટ્રેન્ડ્સ વધી ગયો છે એમ એમ ફેશન બની ગઈ છે, અને એમાં એના પ્રમાણે ઇક્વિપમેન્ટ્સ પણ વધતા ગયા છે, જેમાં મોસ્ટ ઓફલી મટીરિયલ્સ બધું યુએસ થી આવી રહ્યું છે. ઇન્ડિયાનું કોઈ પણ મટીરિયલ અહીંયા વપરાતું નથી ટેટૂમાં, લાઈક મશીન થી લઈને નીડલ્સ થી લઈને ઇન્ક થી લઈને બધું જ બહારથી ઇમ્પોર્ટ થાય છે. એટલે જે લોકો આ ટેટૂ કરાવતા હોય છે એ લોકો ખાસ પહેલા તો ચેક કરતા હોય છે કે નીડલ્સ એ લોકો કયા પ્રકારની વાપરે છે. ઘણા લોકોને એવું પણ રહેતું હોય છે કે ટેટૂ કરાવવાથી ઇન ફ્યુચર એ લોકોને કંઈક રોગ થઈ શકે, બીકોઝ એ લોકોને એવું માનવું હોય છે કે એક જ નીડલ બધાને યુઝ કરતા હોય છે. તો આ વિશે શું કહેશો? યસ, એ ઘણો સારો ક્વેશ્ચન છે. ઘણા બધા ક્લાયન્ટ્સના માઇન્ડમાં આ ક્વેશ્ચન ચાલતા હોય છે કે તમે નીડલ કેવી યુઝ કરો છો, બીકોઝ ઓફ આ લાઈફ ટાઈમની વસ્તુ છે. એન્ડ અમે ક્લાયન્ટના વન ટાઈપ ઓફ અમે સ્કિનના ડોક્ટર જ કહેવાય. વન ટાઈપ તો મોસ્ટ ઓફલી હાઇજીનનું બહુ જ ધ્યાન રાખવામાં આવે છે અમારી સાથે. દરેક સેટઅપ અલગ હોય છે, દરેક નીડલ અમે નવી યુઝ કરીએ છીએ, આ બધી વાતોનું બહુ મોસ્ટ ઓફલી ધ્યાન રાખવામાં આવે છે. ધેન ટેટૂ બનાવ્યા પછી પણ આફ્ટર રેપિંગ આવે છે, બીકોઝ ઓફ બહાર તમે નીકળો અમારા સ્ટુડિયોથી બહાર એટલે તમે દેખાતા તો નથી હોતું, બટ જમ્સ વધારે ફરતા હોય છે, એટલે સ્પેશિયલ રેપ કરીને આપીએ છીએ જેનાથી જમ્સ એના પર લાગે નહીં. મિતાલીબેન, તમે એઝ અ જજ તરીકે જ્યારે પણ ભૂમિકા ભજવો છો ત્યારે તમે જે ખેલૈયાઓ હોય છે એ લોકોના એક્સપ્રેશનમાં ખાસ કરીને શું એવું તમે જોવો છો? સોંગ જે આપણે વાગતું હોય છે, ગરબો જે આપણો વાગતો હોય છે, એનું લિપસિંગ અને તમે જે સ્માઇલ રાખો છો ફેસ પર, તમારી આઈઝ કંઈક બોલતી હોય છે. સમટાઈમ્સ કેવું હોય છે કે એકદમ ફ્લેટ એક્સપ્રેશન હોય છે કે ભાઈ અમે ગરબા ખાતર જ ગરબા રમવા માટે જ,
પણ જ્યારે તમારું જે સંગીત વાગતું હોય છે એને ફીલ કરવાનું હોય છે તો ઓટોમેટિક જ તમારા ફેસના એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ, દરેક વસ્તુ એની જાતે જ અલાઈન થઈ જશે. અને જે સ્માઇલ છે એ તમારા ફેસ પરથી ક્યારેય ના જવી જોઈએ, કેમ કે આપણે એન્જોય કરવા જતા હોય છે, માતાની આરાધના કરી રહ્યા હોઈએ છે, તો જે ગરબો વાગે છે કઈ ને કઈ મિનિંગ છે, ક્યાં તો રાધા કૃષ્ણ પર છે, ક્યાં તો માતાજી પર છે. તો જ્યાં સુધી અમુક અંશે જો તમને આવડે તો તમે ગરબાનું લિપસિંગ બી રાખો, નહીં તો પછી તમે સ્માઇલ રાખો ફેસ પર. જબરજસ્તી કોઈએ મોકલી દીધા હોય એવી રીતે બી ઘણા છોકરા નાના રમતા હોય છે, થાકી ગયા હોય છે. તો એના પહેલા એક ટિપ્સ એવી છે એના માટે કે તમે ઘરેથી જ્યારે તમે રેડી થઈને આવો છો, તમે પહેલા થોડું વોર્મ પાણીથી શાવર લઈ લો, એન્ડ થોડા લાઇટ વેટ કપડાં હશે ને તો તમારી બોડી લેંગ્વેજ ને સ્માઇલિંગ ને બધાને થોડું ઇઝી રહેશે. ઓકે ઓકે. અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને પણ કદાચ જાણવું ગમશે કે મિતાલીબેન જ્યારે પણ ગરબા રમવા જતા હોય છે ત્યારે મોટા ભાગના લોકોને પરસેવો વળતો જ હોય છે, તો એમાં મેકઅપનું શું ધ્યાન રાખવાનું હોય છે? મેકઅપ આર્ટિસ્ટ એટલે વોટરપ્રૂફ મેકઅપ આવે છે. આઈસ તમે જ્યારે બી મેકઅપ ઘરે તમે જાતે રેડી થતા હોવ છો તો એ જે પર્ટિક્યુલર ફાઉન્ડેશન આવે છે કે તમે સીસી ક્રીમ કે કઈ બી જે બી યુઝ કરતા હો એ પહેલા એક વખત આઈસ લગાવી દો અને વોટર ઇન્ટેક વધારે રાખો ડ્યુરિંગ અ નવરાત્રી, બીકોઝ અત્યારે ડબલ સીઝન થઈ ગઈ છે. રાત્રે ઠંડી લાગે છે, સવારે ગરમી લાગે છે, ઝાકળ પણ પડતું હોય છે, એટલે થ્રોટ તમારું સુકાતું રહે અને ડબલ સીઝનમાં તમને સ્વેટિંગ થવાનું જ છે અને ફેસ જેનો ઓઇલી હશે એને વધારે પરસેવો વળે છે ફેસ ઉપર. તો આઈ થિંક એમાં પહેલા તમે બરફ લગાવી દો અને પછી એની પર એપ્લાય કરો ને કોમ્પેક્ટને આવે છે કવર કરવા માટે. એન્ડ એક ટીશ્યુ પેપર તમારા વોલેટમાં જરૂરથી રાખો કે જેથી તમે સ્વેટિંગ લૂસી શકો. ઓકે ઓકે. બસ આ જ ટિપ્સ જોઈ દીધી, બીકોઝ આ પર્સનલ જે તમે લોકો આપી શકો ને એ મોટા ભાગના લોકોને, જે સામાન્ય રીતે જે લોકો ગરબા રમતા હોય છે એ લોકોને નથી ખબર હોતી. થેન્ક યુ. ઉદિતભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ કે ફેશનમાં અને ખાસ કરીને જે કોસ્ટ્યુમ હોય છે એમાં સૌથી સારા કપડાં કયા? ફેશનમાં અત્યારે સૌથી સારા કપડાં એમ કીધું એવી રીતના કે ભાઈ બોયઝની અંદર આપણે કેડિયું હોય છે, ભરવાડી કાપડ આવતું હોય છે જેને આપણે પછેડી મટીરિયલ કહીએ છીએ, પણ હા 100% કે ઘણું થીક આવે છે એટલે જેનથી તમને પસીનો ને ઘણું થવાની શક્યતા રહે છે. પણ હવે તો ઘણા બધા માર્કેટમાં કાપડ આવી ગયા છે, જેમ કે કોટન સિલ્ક કાપડ છે, અમેરિકન બટર ક્રેપ છે, એ ટાઈપના પણ ઘણા બધા કાપડ આવે છે, એટલે આપણે એ બધાની અંદર પણ ઘણા બધા કપડાં ડિઝાઇન થતા હોય છે. પણ જો કેડિયું પહેરીને ટ્રેડિશનલી રમવાની જો ફીલ કરવી હોય તો એની અંદર ભરવાડી જે કાપડ આવે છે ને એની ઉપર જે ભરવાડી વર્ક થયેલું હોય અને એ જે પહેરીને તમે ફીલ કરો એની મજા કંઈક અલગ હોય છે. ના, કારણ કે છે ને ડોક્ટર લોકોનું પણ કેવું એવું હોય છે કે તમે કોટનના કપડાં જો પહેરો ને એ જ સૌથી બેસ્ટ. જે ભરવાડી કાપડ હું તમને જે કહી રહ્યો છું એ ઇટસેલ્ફ એક મટીરિયલ ભલે ઠીક આવે છે પણ એ પ્યોર એટલું કોટન આવે છે કે તમારો પસીનોથી લઈને દરેક વસ્તુ એબ્સોર્બ કરી લેતું હોય છે. એટલે આ જ કાપડ ગુડ રહેતું હોય છે નવરાત્રી નિમિત્તે. ધીરેન્દ્રભાઈ, હું આપને એક લાસ્ટ ક્વેશ્ચન કરવા માંગીશ કે ટેટુ જે કરાવતા હોય છે એની કિંમત શું હોય છે? બેઝિકલી ટેમ્પરરી ટેટુઝ લાઈક એની કોઈ સાઇઝ નથી હોતી, લાઈક સ્ટાર્ટિંગ એના 500થી હોય છે એન્ડ પરમનન્ટ ટેટુ સ્ક્વેર ઇંચ પ્રમાણે 700 એન્ડ કલર ટેટુ હોય એના સ્ક્વેર ઇંચ 1000 રૂપિસ પર ચાલુ થાય છે અમારા. ઓકે, થેન્ક યુ. મિતાલીબેન, હું આપણી પાસેથી જાણવા માંગીશ કે સમાજમાં જો સામાજિક રીતે જાગૃતિ ફેલાવી હોય તો ગરબા ગ્રાઉન્ડ સિવાયનું આપણી સંસ્કૃતિને આગળ લાવવા માટે, જેમ કે કલા મહાકુંભ પણ ચાલી રહ્યું, જે રીતે ખેલ મહાકુંભ ચાલે છે એ રીતે કલા મહાકુંભ પણ ચાલી રહ્યું છે. અને હમણાં વચ્ચે રિસેન્ટલી લોકડાઉન પછી શેરી નાટકનું પણ ટ્રેન્ડ થોડુંક ચાલ્યું હતું અને જે આપણા શેરી ગરબા થતા હોય છે અલગ અલગ મંદિરો વાળા પણ હવે આમાં ઇન્વોલ્વ થવા માંડ્યા છે કે એ લોકો આપણા ભગવાનને રિલેટેડ દરેક નાના નાના નાટક પણ રિપ્રેઝન્ટ કરતા હોય છે સમાજના જાગૃતિ લાવવા માટે. હમણાં રિસેન્ટલી સ્વચ્છતા અભિયાન પણ ચાલુ કર્યું છે, એટલે એ દરેક વસ્તુ ઘણા બધા પ્લેટફોર્મ છે કે હવે નાના અમારા વૈષ્ણવમાં જોઈ લો કે પુષ્ટિ સ્કૂલ ચાલી રહી છે કે જ્યાં બાળકોને તમે ગરબાની સાથે સાથે આપણા પુષ્ટિ માર્ગનું કે આપણી જે સંસ્કૃતિ છે એનું દરેકે દરેકને નોલેજ આપવામાં આવી રહ્યું છે. એવી રીતે દરેક ધર્મમાં કંઈક ને કંઈક એક્ટિવિટી આવી રીતની ચાલી રહી છે જેથી આપણો સમાજ જે છે એ દરેક સંસ્કૃતિને લઈને આગળ આવે. ઓકે,
ઉદિતભાઈ, આપ છેલ્લા જ હું પ્રશ્ન કરવા માંગીશ કે જે નવરાત્રી છે એમાં સ્પેશિયલ તમે ખેલૈયાઓને શું મેસેજ આપવા માંગશો? નવરાત્રીમાં ખેલૈયાઓને કહીશ કે કોઈ પણ દિવસ એની અંદર આપણે પેન્ટ શર્ટ પહેરીને નથી જતા હોતા. એટલે નવરાત્રી આપણે જે માતાજીની ભક્તિ કરવા માટે મનાવી રહ્યા છે તેની અંદર ટ્રેડિશનલ પહેરીને જવું, ટ્રેડિશનલી એને ભક્તિ કરવી અને માતાજીના ગરબા જે વાગતા હોય છે એને ફીલ કરવા અને એની સાથેની મજા લેવી, એ દરેક જણને હું સજેસ્ટ કરીશ. ધીરેન્દ્રભાઈ, આપ શું મેસેજ આપવા માંગશો અમારા ખેલૈયાઓને? મેન મેં જોયું છે ઘણા બધા ગરબા ગરબા જે થતા હોય છે ત્યાં, કે મેન્સ મોસ્ટ ઓફલી જીન્સ ટી શર્ટ પર વધારે હોય છે. જો વિદ્યુતભાઈએ કીધું સેમ કે કુર્તો અને પાયજામો પહેરીને, અને બીજી વસ્તુ શૂઝ પહેરેલા હોય છે. તો આ બાબતે હું થોડું કહેવા માંગીશ કે તમે માતાજીનો ગરબા રમી રહ્યા છો તો પ્લીઝ એને રિમૂવ કરીને સાઇડમાં કંઈ મૂકીને તમે જઈ શકો છો. એકચ્યુઅલી શું હોય છે, એ લોકોનું પ્લાનિંગ નથી હોતું પણ એ લોકોને ગરબો સાંભળીને ઈચ્છા થઈ જતી હોય છે કે અમે ગરબા રમવા જઈએ, એટલે થોડું મગજમાંથી નીકળી જાય છે લોકોને. અને થોડું અમુક અમુક જગ્યા આયોજકો દ્વારા એ કઢાવવામાં પણ આવે છે, પણ અમુક જગ્યા મેં જોયેલા છે કે એ પહેરીને જ રમતા હોય. તો બસ એક આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મિતાલીબેન, આજના જે યુવાનો છે એ ગરબાને માત્ર મોટા ભાગના લોકો, હવે તો એવું થઈ ગયું છે કે જે યંગ જનરેશન છે તે ગરબાને ફેશન માનવા લાગ્યા છે, એ આધ્યાત્મિક રીતે નથી જોતા, તો એવા લોકોને શું મેસેજ આપવા માંગશો? ગરબા એ પોતે જ એક આધ્યાત્મિક વસ્તુ છે. આ તો ગ્રાઉન્ડ ઉપર હવે આ ફેશન્સને નીકળ્યું છે, બાકી તો પહેલા શેરી ગરબા ને સોસાયટીના જ ગરબા થતા હતા અને આપણે માતાજીનો ફોટો વચ્ચે મૂકીને ગોળ ગોળ રમતા હતા. એકચ્યુઅલી વર્ષમાં મેઇન 4 નવરાત્રી હોય છે અને આ સૌની મોટી નવરાત્રી છે. તો આપણે આખી લાઈફ છે ફેશન માટે, આખા 365 દિવસ છે ફેશન કરવા માટે, બટ જ્યારે આ 9 દિવસ છે ને ત્યારે આ એક શક્તિનો પર્વ છે. તો તમે એને આરાધના કરો ફેશનની સાથે, ફેશનને છોડીને નથી કરવાની, બટ ફેશન પણ તમે એ રીતે કરો કે જેનાથી તમારી હેલ્થને પ્રોબ્લેમ ના થાય. અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાની નાની એજમાં દરેકને એટેક આવી રહ્યા છે. લાસ્ટ યર પણ મેં ગરબા ગ્રાઉન્ડ પર જોયું હતું, 2 છોકરીઓ બેહોશ થઈ ગઈ હતી અને આ ક્યાંક જીવલેણ પણ એક જણનું એક્સપાયર બી થઈ ગયું હતું. એટલે આ એક જીવલેણ ના બની જવી જોઈએ ફેશન. અને તમારો જ્યાં ટ્રેન્ડ છે, તમે ભૂખ્યા પેટે ના ગરબા રમો, તમે પાણી પીવો. અપવાસ બી કરે છે ઘણા લોકો માતાજીની આરાધના કરવા માટે, ફાસ્ટિંગ બી રાખતા હોય છે 9 દિવસ. તો પોતાની બોડીને હાઇડ્રેટેડ રાખો. આપણી સંસ્કૃતિ છે એને આપણે એન્જોય કરવા જઈએ છીએ, આપણો એક ઉત્સવ છે, પણ એને એક ફેશનનું નામ આપીને આપણે પાતળા થવું છે, પાતળા દેખાવું છે, ગુડ લુકિંગ દેખાવું છે, એના લાઈમાં ક્યાંને ક્યાંક આપણે આપણી હેલ્થ સાથે અને આપણા કલ્ચર સાથે બી ચેડા કરી દેતા હોઈએ છે. તો પ્લીઝ મેક શ્યોર કે જે સંસ્કૃતિ છે એને ફોલો કરો. જી મિતાલીબેન, ઉદિતભાઈ એન્ડ ધીરેન્દ્ર છેત્રી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાવા બદલ. આપે આપનો પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે, એ બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમ જોવા માટે આપ જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર.